તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી એએસ પર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 એનસીઆરટી ઇતિહાસ વિષયના છઠ્ઠા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે નવા પ્રશ્નો અને નવા વિચારો. મુખ્યત્વે આ ચેપ્ટરમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદ્ભવ વિશે વાત કરવાની છે. પાછળના પ્રકરણમાં આપણે જોયું હતું કે ભારતના જે ઉત્તર પશ્ચિમનો વિસ્તાર છે ત્યાં વેદોની રચના થઈ અને મહાજનપદોના જે રચના થઈ હતી અને વેદોના લીધે વૈદિક સંસ્કૃતિની રચના થઈ, દેવી દેવતાઓનું મહત્ત્વ વધ્યું, તો આ રીતે જે ધર્મનો ઉદ્ભવ થયો હતો તે આપણે પાછળના પ્રકરણમાં જોયું હતું. હવે આ સમય દરમિયાન આપણે જોયું કે મહાજનપદોનો વિકાસ થયો, પાછા મોટા મોટા નગરો અને ગામડાઓ રચાવા લાગ્યા, લોકોના જીવનમાં ઝડપથી પરિવર્તન આવતું હતું. જે વ્યવસ્થા હતી શાસનની એ પણ બદલાઈ અને જે લોકોનું આથી જે કરની વ્યવસ્થા ચાલુ હોય તે કરની વ્યવસ્થા ચાલુ થઈ હતી, ખેતીમાં પરિવર્તન આવ્યા હતા, આથી લોકોના જીવનમાં ઝડપથી પરિવર્તન આવતા હતા. અને આ જે પરિવર્તનો આવ્યા તેને સમજવા માટે ઘણા વિચારકો પ્રયત્ન કરતા હતા અને આવા જ એક વિચારક એટલે કે બુદ્ધ. તો આપણે જોઈએ કે જે વૈદિક ધર્મ હતો, રિલિજિયસ મુમેન્ટ થઈ, એટલે કે જે વૈદિક ધર્મને નકારીને લોકો બુદ્ધ ધર્મ કે જૈન ધર્મ તરફ શા માટે વળ્યા, તો આપણે જોયું હતું કે વેદોની અંદર મુખ્યત્વે જે ધાર્મિક ક્રિયાઓ પાળવાની છે, સામાજિક નિયમો છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં જતાં જે ઋગ્વેદની અંદરના જે નિયમો છે તેને પોતાની શુદ્ધતા ગુમાવી, એટલે કે જે નિયમો લખેલા હતા, જે અર્થ હતો ધર્મનો, તે શુદ્ધતા ગુમાવી દીધી અને જે અમુક લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે ધર્મનો ઉપયોગ કરવા લાગ્યા હતા. અને જે વૈદિક ધર્મની અંદર જે યજ્ઞ અથવા યજ્ઞોની જે પ્રક્રિયા હતી, અનુષ્ઠાનોની પ્રક્રિયા જે હતી તે બહુ જ અઘરી હતી. સામાન્ય વ્યક્તિ માટે આવા યજ્ઞ કરવા અઘરા હતા અને આપણે જોયું હતું કે શૂદ્રો માટે તો આવા અનુષ્ઠાનો કરવાની પણ જે મનાઈ હતી. અને જે બ્રાહ્મણોનું અધિપતિ હતું, કે આપણે જોયું ક્ષત્રિય કે રાજા હોય તેની ઉપર પણ બ્રાહ્મણોને માનવામાં આવે, તો આ માટે બ્રાહ્મણોના અધિપતિ અને જે સ્વીકાર ન હતો અમુક રાજાઓને, તો આ માટે ક્ષત્રિયોએ પણ આ ધર્મનો ત્યાગ કર્યો. અને પૂર્વના ભારતનો જે પૂર્વ વિસ્તાર છે તેની અંદર એક નવી ઇકોનોમી ડેવલપ થઈ, જે ખેતીને સંબંધિત હતી. એટલે આ માટે જે યજ્ઞની અંદર પશુઓની બલિ આપવામાં આવતી હતી, તો ખેતીની અંદર જે પશુઓનો ઉપયોગ થતો હતો હળ સાથે જોડવા માટે, તો આ રીતે જે પશુ બલિની વિરુદ્ધમાં વિચારવા લાગ્યા. અને જે વેશ્યો હતા, વેપારીઓ, તો વેપારીઓ વેપાર કરીને પોતાની આર્થિક સ્થિતિ એને ખૂબ જ સારી એવી કરી, પોતે સારા એવા સમાજમાં હોદ્દો ધરાવવા લાગ્યા. અને આથી તેઓને પણ બ્રાહ્મણ જે અધિપતિ હતું તે સ્વીકાર ન હતું, પોતાને પણ ઊંચો હોદ્દો જોઈતો હતો. એટલે આ બધા જે કારણો હતા, અંધશ્રદ્ધાઓ વધી ગઈ હતી, જે યજ્ઞ અનુષ્ઠાનોનું મહત્ત્વ વધી ગયું હતું, તો આ બધાના લીધે જે વૈદિક ધર્મની પડતી થઈ. અને આ સમયમાં જ ઘણા એવા જે વિચારકો હતા તેમને આ બધી જે પ્રક્રિયાઓ હતી તે સાચી ન જણાતા પોતે જીવનનો સાચો અર્થ શું છે તે જાણવા માટે તેઓ સત્યની શોધમાં નીકળી પડ્યા. આવા જ એક સત્યની શોધમાં નીકળેલા વિચારક એટલે બુદ્ધ, જેમનું મૂળ નામ સિદ્ધાર્થ હતું, તેમને ગૌતમ તરીકે પણ ઓળખવામાં આવે છે, ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં થયો હતો, જે હાલ આધુનિક બિહારમાં આવેલું છે, અને પોતે ક્ષત્રિય હતા અને શાક્ય નામના ગણ સાથે સંબંધિત હતા. પાછળના જ પ્રકરણમાં અંતમાં આપણે કહ્યું હતું કે બુદ્ધ અને જૈન બંને ગણ અથવા તો સંઘ સાથે સંબંધિત છે, તો તે શાક્ય ગણ સાથે સંબંધિત હતા. આ યાદ રાખજો, શાક્ય ગણ સાથે. અને આ બુદ્ધે સિદ્ધાર્થે યુવા અવસ્થામાં જ જ્ઞાનની શોધમાં તેને ઘર છોડી દીધું. જ્ઞાનની શોધમાં તેઓ ઘણા બધા વિચારકોને મળ્યા, પરંતુ કોઈ તેને પૂર્ણ જ્ઞાન એટલે કે જીવનનો અર્થ શું છે તે પૂર્ણ જ્ઞાન કે સત્ય શું છે તેની ભાન ન કરાવી શક્યા. આથી તેઓએ પોતે જ સત્યની શોધ માટે જાતે જ પોતે ધ્યાન લગાવીને શોધવાનું શરૂ કર્યું. તો આ માટે તેઓ બોધ ગયા, જે બિહારની અંદર આવેલું છે ત્યાં ગયા અને પીપળના વૃક્ષ નીચે એમને તપસ્યા શરૂ કરી. તો આ ઘણા વર્ષ સુધી તેમને તપસ્યા કરી અને પછી તેમને
જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી જ તેઓ બુદ્ધ કહેવાયા. આની પહેલા તેનું નામ ગૌતમ સિદ્ધાર્થ હતું. જ્ઞાનની જે પ્રાપ્તિ થઈ તેના પછી જ બુદ્ધ કહેવાયા. અને સામાન્ય રીતે બૌદ્ધ ધર્મની અંદર બુદ્ધનો અર્થ જોઈએ તો જેને જ્ઞાનની પ્રાપ્તિ થાય એ તમામ લોકોને બુદ્ધ કહેવામાં આવે છે. એવું જ નહીં કે માત્ર સિદ્ધાર્થજી અગાઉ સૌ પ્રથમ જેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ જ બુદ્ધ, પણ એવું નહીં. તમામ જે લોકોને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તે બુદ્ધ કહેવાય છે. અને આ બુદ્ધ ધર્મનો ઉદ્દેશ જ એ હતો કે તમામ લોકો જે સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું બુદ્ધ, તે જ્ઞાન સુધી પહોંચે અને તમામ લોકો બુદ્ધ થાય. તો આ પછી તેમને જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ વારાણસી નજીક સારનાથ આવેલું છે ત્યાં તેઓ ગયા અને તેમને પ્રથમ ઉપદેશ આપ્યો. બુદ્ધ ધર્મનો પ્રચાર શરૂ કર્યો અને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. સત્ય અને સત્ય શું છે તેનું ભાન કરાવવા લોકોને ઉપદેશ આપતો. સારનાથની અંદર સૌ પ્રથમ તેમને ઉપદેશ આપ્યો હતો. એટલે આ યાદમાં સારનાથની અંદર જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેની અંદર આ સ્તૂપ બનાવવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મનું જે આપણે હિન્દુ ધર્મમાં મંદિર હોય, મસ્જિદ હોય, આપણે એવી રીતે બૌદ્ધ ધર્મની અંદર સ્તૂપો હોય છે, ભગવાન બુદ્ધની યાદમાં બનાવેલું એક સ્થળ હોય, તો આ સારનાથનો સ્તૂપ છે. અને કુશીનારામાં તેમનું મૃત્યુ થયું હતું. તો બૌદ્ધની શિક્ષા શું લોકોને ઉપદેશ આપતા હતા, તો તેમને કીધેલું કે જીવન દુઃખોથી ભરેલું છે અને તેમને જે દુઃખોનું કારણ આપ્યું, લોકો જીવનમાં દુઃખી કેમ છે, દુઃખોનું કારણ એમને ઈચ્છા અને લાલચ આપી. તેમને કીધું કે ઈચ્છા અને લાલચ ક્યારેય પૂરી જ થતી નથી. તમને એક વસ્તુ મળી જાય તમને બીજી વસ્તુની લાલચ થાય, તમને ગમે એટલી વસ્તુ આપી દેવામાં આવે પરંતુ વધારે ને વધારે ની લાલચ તમને જાગે. આથી તેમને કીધું કે જે દુઃખોનું કારણ છે તે લાલચ અને ઈચ્છા છે અને આમને તેને તૃણાનું નામ આપ્યું. આ લાલચ જે છે તેને તૃણા નામ આપ્યું અને તેમને એનો રસ્તો પણ બતાવ્યો કે જે આ ઈચ્છા અને લાલચને જો મારવી હોય અને એનાથી મુક્તિ મેળવવી હોય તો આત્મસંયમ એક જ માર્ગ છે જેને અપનાવીને આ લાલચથી મુક્તિ મેળવી શકાય. અને તેઓ એવું માનતા હતા કે દરેક મનુષ્ય સાથે 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 જાનવરોના જીવનનો પણ આદર કરવો જોઈએ. મનુષ્યનો આદર કરતા હોય આપણે તો જીવ જાનવરોમાં પણ જીવ છે ને તેનો પણ આદર કરવો જોઈએ. અને જે બુદ્ધે જે બધાને ઉપદેશો આપ્યા તે મુખ્યત્વે પ્રાકૃત ભાષામાં હતા. અગાઉની આપણે જોયું હતું જેમ મુખ્ય ત્રણ ભાષાઓ હતી, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. તો જે આ સ્થાનિક પ્રાકૃત ભાષાઓનો ઉપયોગ વધારે થતો હતો. જે બુદ્ધે જે ઉપદેશો આપ્યા તે પ્રાકૃત ભાષામાં આપ્યા. અને બુદ્ધનું એવું માનવું હતું કે હું જે ઉપદેશ આપું છું તે માનવો જરૂરી નથી. તમે હું બુદ્ધ છું અને ઉપદેશ આપું છું એટલે તમે માનો એવું નહીં, પણ તમે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને જાણો કે આ વસ્તુ સાચી છે અને પછી તમે એનો અમલ કરો. બુદ્ધનું માનવું આવું હતું. અને જે એક પ્રખ્યાત કિસ્સો છે જે આપેલો છે આ પ્રકરણમાં, કિસ્સા ગોમતીનો કિસ્સો. તો એકવાર કિસ્સા ગોમતી નામની એક સ્ત્રી હતી અને તેમનો એક દીકરો હતો, નાનો બાળક, તે મૃત્યુ પામ્યો. તો કોઈએ તેમને કીધું કે બુદ્ધ પાસે જાઓ, તેમની પાસે કદાચ જવાબ હશે આ વાતનો. તો એ સ્ત્રી કિસ્સા ગોમતી બુદ્ધ પાસે આવી અને કહ્યું કે મારા પુત્રને ફરીથી જીવતો કરી દો. તો બુદ્ધે કીધું કંઈ વાંધો નહીં, હું તારા પુત્રને જીવતો કરી દઉં પરંતુ એક શરત પર, કે તારે મને એક વસ્તુ લાવી આપવાની. તો કિસ્સા ગોમતીએ કહ્યું કાંઈ વાંધો નહીં, હું તમને માગો એ વસ્તુ લઈ આપીશ પણ તમે મારા પુત્રને જીવતો કરી દો. તો બુદ્ધે કહ્યું કે મને એક મુઠ્ઠી રાઈ લઈ આવી દે અને આ મુઠ્ઠી રાઈ એવા ઘરમાંથી લઈ આવવાની કે જે ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ મૃત્યુ ન પામ્યો હોય. કિસ્સા ગોમતી આખા ગામમાં બાજુના બધે ફરી વળી, પણ ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈક જે સદસ્ય હતો ઘરનું મૃત્યુ થયું હતું. તો આથી તેમને પછી બુદ્ધ પાસે આવીને જ્ઞાનનું ભાન થયું કે જીવન હોય તો મૃત્યુ થવાનું જ છે, એટલે તેને સાચ જ્ઞાનનું ભાન કરાવ્યું. તો આ કિસ્સો બહુ પ્રખ્યાત છે. ઉપનિષદોની રચના, વેદ રચાણા હતા, વેદોની અંદર જે પ્રક્રિયાઓ હતી, જે જીવન વિશેની વાત કરવામાં આવી હતી, ધાર્મિક પ્રક્રિયાઓ, એના પછી રચાયેલા ઉપનિષદો જે આ બુદ્ધ ઉપદેશ આપતા હતા ત્યારે અથવા તો એના થોડા સમય પહેલાં અન્ય ચિંતકો પણ અમુક પ્રશ્નોના જવાબ શોધતા હતા કે મૃત્યુ પછીનું જીવન શું હશે, કેવું હશે, અને જે આ યજ્ઞની જે પ્રક્રિયા આપવામાં આવી છે વેદોની અંદર તો એની મહત્વતા શું, યજ્ઞો શા માટે કરવા પડે, એનાથી શું ફાયદો થાય. આ બધી જે પ્રશ્નો હતા ઘણા ચિંતકોના મગજમાં, તો આનો જવાબ શોધતા હતા. અને મોટાભાગના ચિંતકોનું એવું માનવું હતું કે વિશ્વમાં કંઈક તો સ્થાયી છે જે મૃત્યુ પછી પણ બચી રહે છે,
આપણે મૃત્યુ પામીએ પછી પણ જો બચી રહેતું તત્વ હોય તો એવું કંઈક તત્વ છે, અને આ તત્વને તેઓ આત્મા અથવા બ્રહ્મ અથવા તો સાર્વભૌમ આત્મા એવું નામ આપ્યું. તો આ બધા જે ચિંતકો હતા તેમને જે વિચારોનો સંગ્રહ થયેલો છે તે ઉપનિષદોમાં થયેલો છે. અને ઉપનિષદ એક ઉત્તર વૈદિક ગ્રંથો એટલે કે વૈદિક ગ્રંથો હતા જે ચાર, એના પછીના ઉત્તર વૈદિક ગ્રંથનો જ એક ભાગ છે. ઉપનિષદનો અર્થ સામાન્ય રીતે જોઈએ આપણે તો ગુરુની નજીક બેસવું, એટલે કે જે આ બધી જે ચિંતકો હતા તે મોટા મોટા ગુરુઓ વિદ્વાનો પાસે જઈને આ બધું જ્ઞાન મેળવતા, અને ગુરુ શિષ્ય વચ્ચેની જે વાર્તાલાપ થયો હોય, વાતચીત થઈ હોય, તે બધાનું સંકલન, તે બધી વાતચીતો ઉપનિષદોની અંદર લખવામાં આવી હતી. તો ઉપનિષદની રચના આ કારણે થઈ હતી. અને આ જે ચર્ચાઓ કરતા હતા તેમાં મોટાભાગના જે લોકો ભાગ લેતા હતા બ્રાહ્મણો અથવા તો રાજા હતા, કે બ્રાહ્મણોને વેદોનો અભ્યાસ કરવાનો અધિકાર હતો સૌથી મોટો, એનું કામ જ એ હતું કે વેદોનો અભ્યાસ કરવાનો. અને ક્ષત્રિય એના પછી જે આવતા હોય તો રાજા, તો આ જે મુખ્યત્વે જે હતા તેઓ બ્રાહ્મણોને રાજાનો અભ્યાસ કરતા હતા. અમુક જગ્યાએ ગાર્ગી જેવી સ્ત્રી વિચારકોનો પણ ઉલ્લેખ મળે છે. આપણે જોયું હતું કે સ્ત્રીઓને વેદનો અભ્યાસ કરવાનો ઉલ્લેખ ન વેદનો અભ્યાસ કરવાનો અધિકાર ન હતો, પરંતુ ગાર્ગી એક સ્ત્રીનું નામ છે જેવી સ્ત્રી વિચારકોનો પણ ઉલ્લેખ મળે છે, જેમને આવી ચર્ચાઓમાં ભાગ લીધો હતો. રાજદરબારની અંદર જ્યારે ચર્ચા થાય ત્યારે ભાગ લઈને વાદવિવાદ કરતી હતી. અને એક મોટાભાગે નિર્ધન વ્યક્તિઓ જે ધની ન હોય સામાન્ય જીવન જીવતા લોકો પણ ચર્ચામાં ઓછો ભાગ લેતા હતા. અને આનો પણ એક અપવાદ એવો સત્યકામ જબાલ, જે એક સામાન્ય માણસ હતો અને તે એક સત્યની શોધમાં એક બ્રાહ્મણ પાસે ગયો, ગૌતમ નામના બ્રાહ્મણ પાસે, અને તેમને પછી વેદોનો અભ્યાસ કર્યો અને આ બધું જે ચર્ચા વિચારણામાં ભાગ લીધો. આ દરમિયાન સાહિત્યની રચના થવાનું શરૂ થઈ ગયું હતું. તો આ દરમિયાન એક વ્યાકરણવિદ થઈ ગયા પાણીની, તેમણે સંસ્કૃત ભાષાના વ્યાકરણની રચના કરી હતી. જે આપણે જોયું હતું વૈદિક સંસ્કૃત ભાષાને એક વ્યવસ્થિત રૂપ આપ્યું અને એના વ્યાકરણની રચના કરી, અને સ્વરણ વ્યંજનની એક વિશેષ ક્રમમાં જે ગોઠવણી કરીને સૂત્રોની રચના કરી, અને આ પ્રમાણે તેને સંસ્કૃત ભાષાના વ્યાકરણની રચના કરી હતી. ભારતીય દર્શનની છ પદ્ધતિઓ જે દર્શાવવામાં આવી છે સત્યની શોધ કેવી રીતે કરવી, તો અલગ અલગ જે લોકો દ્વારા છ પદ્ધતિઓ આવી છે જેને ષઠ દર્શન પણ કહેવાય છે. તો પેલી પદ્ધતિ એટલે કે વૈશેષિક, તો ઋષિ કણદે આપી હતી. બીજી ન્યાય એ ગૌતમે આપી હતી. સાંખ્ય કપિલે, યોગ પતંજલિ, પૂર્વ મીમીસા જૈમિની અને ઉત્તર મીમીસા વ્યાસ. ઘણીવાર જીપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને જોડકા સ્વરૂપે મોટાભાગે પ્રશ્ન પૂછાય છે કે કઈ પદ્ધતિની જે રચના હતી અથવા તો જે પદ્ધતિ કઈ પદ્ધતિ કોણે આપી હતી, જોડકા સ્વરૂપે ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે. જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મ આપણે સામાન્ય રીતે મહાવીરનું નામ વધારે પ્રખ્યાત હોય જૈન ધર્મની અંદર. તો જૈન ધર્મનો જે ઉદ્ભવ હતો તે તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયો હતો, પરંતુ જે મુખ્ય જેના હાલનો જે જૈન ધર્મ છે એના મુખ્ય કોઈ જો પ્રચારક હોય તો 24મા તીર્થંકર અને છેલ્લા તીર્થંકર જેનું નામ છે વર્ધમાન મહાવીર. આ તીર્થંકર પછી કોઈ તીર્થંકર થયા નથી, અને આ છેલ્લા એવા 24મા તીર્થંકર હતા. આની પહેલાં 23 તીર્થંકરો થઈ ગયા જે જૈન ધર્મનો પ્રચાર જ કરતા હતા, પરંતુ આ છે એ 24મા તીર્થંકર છે. આનો જન્મ વૈશાલીની અંદર થયો હતો, અને આ જે સંઘ સાથે જોડાયેલા હતા તે વજ્જી સંઘ. આપણે જોયું હતું કે વજ્જીની અંદર સંઘની વ્યવસ્થા હતી જે મગધની બાજુમાં આવેલું હતું, અને જે આ જે કુળમાંથી આવતા હતા તે કુળનું નામ લિચ્છવી કુળ હતું. તો બુદ્ધ અને જૈન વચ્ચે કન્ફ્યુઝન ન થાય તેના માટે યાદ રાખવાનું છે કે બુદ્ધ હતા તે શાક્ય ગણ સાથે સંબંધિત હતા, અને જૈન જે વર્ધમાન મહાવીર છે તે વજ્જી સંઘ સાથે સંબંધિત છે. બંને ક્ષત્રિયો હતા, મહાવીર પણ ક્ષત્રિય હતા અને બુદ્ધ પણ ક્ષત્રિય હતા. જૈન ધર્મના જે પ્રચારક મહાવીર હતા તેમને 30 વર્ષની ઉંમરે ઘર છોડીને જંગલમાં ગયા. આ પણ એવા વ્યક્તિઓમાં સમાવેશ થતો હતો કે જેમને સત્યની શોધ કરવી હતી, જીવનનું સત્ય જાણવું હતું. તો 30 વર્ષની ઉંમરે તેઓએ ઘર છોડી દીધું, ઘર નહીં પણ મહેલ. તેઓ એક રાજકુમાર હતા, ક્ષત્રિય વંશના રિચ્છવી કુળના રાજકુમાર હતા. તો તેઓએ 30 વર્ષની ઉંમરે આ બધું રાજકાળ ત્યાગીને પોતે જંગલમાં ગયા અને 12 વર્ષ સુધી એને કઠિન તપસ્યા કરી અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ.
અને જૈન ધર્મના જે ઉપદેશો છે એમાં મુખ્યત્વે ચારનો સમાવેશ થાય છે સત્ય અહિંસા આસ્તેય આસ્તેય છે અને અપરિગ્રહ સત્યની અંદર હંમેશા સત્ય બોલવું સત્યને વળગી રહેવું અહિંસા હંમેશા અહિંસા કરવી કોઈ પણ જીવ ઉપર અહિંસા ન કરવી અને અહિંસાને વળગી રહેવું અહિંસાનું મહત્વ જૈન ધર્મની અંદર વધારે છે આસ્તેય આસ્તેય એટલે ચોરી ન કરવી આપ જે આપણું છે તે જ વાપરવું બીજાની પાસેથી ચોરી ન કરવી અને અપરિગ્રહ જેટલી આપણે જરૂર છે તેટલું જ આપણે વસાવું સંગ્રહ ન કરવો અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જે આ જે વર્ધમાન મહાવીર છે તેમને એક નવો ઉપદેશ આપ્યો બ્રહ્મચર્યનો એની પહેલાં મુખ્યત્વે ચાર જ જે એના પાયા હતા પણ બ્રહ્મચર્ય જે આપવામાં આવ્યું તે મહાવીર દ્વારા આપવામાં આવ્યું હતું આ બાબતનું ધ્યાન રાખવું અને જે તેમને આ જે ઉપદેશો આપ્યા તે તમામ પ્રાકૃત ભાષાની અંદર શિક્ષા આપી હતી તો બુદ્ધ અને જૈન બંને ધર્મની જે શરૂઆતના ઉપદેશો છે તે પ્રાકૃત ભાષાની અંદર અપાયા હતા જે મહાવીરના અનુયાયીઓ થઈ ગયા જે ધર્મને પાળનારાઓ હતા તે બધા ભોજન માટે ભિક્ષા માંગીને સાદું જીવન જીવતા હતા તેઓને ઘરનો ત્યાગ કરી દેવો પડતો હતો જીવન જે સામાજિક જીવન છે તે ત્યાગીને સાદું ભિક્ષા તરીકે ભિક્ષુક તરીકેનું જીવન જીવવાનું હતું તેઓ ભોજન માટે ભિક્ષા માગતા અને આમ તેમ ફરીને ઉપદેશ આપતા હતા તેઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું મહાવીરે શરૂઆત કરેલા બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું અને પુરુષો જે છે તેમને વસ્ત્રો સહિત બધું ત્યાગી દેવાનું તેમને વસ્ત્રો પણ ત્યાગી દેવા પડતા આ હદે તેમને ત્યાગ આપવો પડતો હતો અને સત્યની શોધમાં તેમને આ બધું ત્યજી દેવું પડતું હતું તો ઘણા લોકો આવા કઠિન નિયમો પાળવાના હતા જે અઘરા લાગતા હતા પરંતુ તેમ છતાં પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે જે લોકો સત્યની શોધમાં નીકળેલા હોય તેમને પોતાના ઘર છોડીને જૈન ધર્મનું જૈન ધર્મ પાળ્યો હતો તો જૈન ધર્મ પાળનારામાં મુખ્યત્વે વ્યાપારીનો જે વેપારી લોકો હતા તેઓએ જૈન ધર્મનું સમર્થન સૌથી વધારે કર્યું કેમ કે વેપારીઓ માટે જે જૈન ધર્મના નિયમો છે તે પાળવા સહેલા હતા અને ખેડૂત જેવા વર્ગો હતા તેમના માટે આ નિયમો પાળવા કઠિન હતા કઠિન એટલા માટે કે ખેડૂત પોતે પાક ઉગાડતો હોય અને પાકનું રક્ષણ કરવા માટે જે કીડા મકોડા હોય તો એ મારવા પડે પેસ્ટિસાઇડ જે છાંટવા પડે દવા હોય તો આ જે અહિંસા એક મહત્વનું અંગ હોવાથી હિંસા થઈ કહેવાય આથી ખેડૂતો આ જે જૈન ધર્મનું સમર્થન ઓછું મળ્યું અને વેપારીઓ મુખ્યત્વે જૈન ધર્મ સાથે જોડાયેલા આજે પણ આપણે જોઈએ કે જૈન ધર્મની જે લોકો છે તો મુખ્યત્વે મોટાભાગના જૈન ધર્મ લોકોનો વ્યવસાય વ્યાપારીઓ હોય છે અને આ મુખ્યત્વે આ ધર્મનો વિકાસ ઉત્તર ભારતના જે પ્રદેશો હતા ત્યાં પછી ગુજરાતની અંદર તમિલનાડુ અને કર્ણાટક આ ક્ષેત્રોની અંદર વધારે પડતો ફેલાયો અને જે આ શરૂઆતની જે શિક્ષા હતી બંને જૈન અને બૌદ્ધ ધર્મ બંનેની એ શિક્ષા મૌખિક સ્વરૂપે હતી તેના માટેના કોઈ સાહિત્ય રચાણું ન હતું કે સાહિત્યને ગ્રંથ તરીકે વિકસાવી શકી તો આ બધી શિક્ષાઓ મૌખિક સ્વરૂપે હતી અને જૈન ધર્મની જે આજના સમયમાં જે લેખિત શિક્ષા ઉપલબ્ધ છે તે લગભગ આશરે 1500 વર્ષ પહેલાં ગુજરાતની અંદર એક વલ્લભી નામની મોટી શિક્ષણ સંસ્થા હતી તો તેની અંદર જે જૈન ધર્મની પરિષદો થઈ હતી તો આ પરિષદોની અંદર જૈન ધર્મના જે નિયમો હતા તેના વિશેની સાહિત્ય રચાણું અને લેખિત સ્વરૂપે તેમની રચના થઈ હતી હવે સંઘ તો આ બધા જે ઘર છોડી દેતા સત્યની શોધ માટે જેઓ જે લોકો પોતાનું ઘર ત્યજીને આમ તેમ ફરતા હતા તેઓ તે લોકોને એક સંગઠન બનાવ્યું અને તેનું નામ આપ્યું સંઘ તો આ લોકો એક આ સંગઠનમાં રહેતા હતા બધા ભેગાઓ અને ભેગા મળીને તેઓ એકબીજાના સાથ સહકારથી રહેતા હતા અને જે આ સંઘની અંદર જે લોકો જોડાય તેને જે નિયમો પાળવાના હોય તો તે નિયમો વિનયપીટકની અંદર વિનયપીટક છે એક બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે જે સંઘમાં રહેનારા જે લોકો હોય તેને કયા કયા નિયમો પાળવા કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે તેને કેવું જીવન જીવવાનું હતું તે આ બધી જે બાબતો છે તેમનો સૂચન વિનયપીટકની અંદર બતાવેલ છે વિનય એટલે કે તમારે કેવી રીતે વિનય બનવું એટલે કેવી રીતના નિયમો પાળવા તો આવી રીતે તમે કનેક્ટ કરીને યાદ રાખી શકો અને બીજો એક ધર્મ છે સૂતપીટક તો તેની અંદર પ્રાર્થનાઓ આપેલી છે બૌદ્ધ ધર્મની તો આ બે વિનયપીટક અને સૂતપીટક અને અભિધમપીટક પણ છે તો આ ત્રણ જે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે તો જે તમામ લોકોને આ સંઘની અંદર જોડાવાની અનુમતિ હતી
અને આગળ આપણે વૈદિક ધર્મની અંદર કેવું હતું કે સ્ત્રીઓ છે જે વેદોનો અભ્યાસ ન કરી શકે, શુદ્રો છે જે વેદોનો અભ્યાસ ન કરી શકે, અમુક વર્ગના મુખ્યત્વે જે બ્રાહ્મણનો અધિપતિ હતું તેઓ જ વેદોનો અભ્યાસ કરીને ધર્મના જે અનુષ્ઠાનો હતા તે કરી શકતા. અને પરંતુ આ જે બંને ધર્મ હતા મુખ્યત્વે બૌદ્ધ ધર્મ, તેની અંદર તમામ લોકોને આ સંઘની અંદર સામેલ થવાની અનુમતિ હતી. પરંતુ જે અમુક લોકો હોય જેમ કે નાના બાળકો છોકરાઓને આવવું હોય તો એમના માતા પિતાની અનુમતિ જરૂરી હતી. આવી જ રીતે કોઈ દાસ હોય મજૂર તો તેના સ્વામી એટલે કે માલિકની એને મંજૂરી લેવી પડતી હતી. કોઈ રાજાને ત્યાં કામ કરવાવાળા નોકર હોય તો એને રાજાની મંજૂરી લેવી પડે. અને કોઈ સ્ત્રી હોય તો એને પોતાના પતિની અનુમતિ લઈને આની અંદર સંઘમાં સામેલ થવાનું હોય અને પછી તે ભિક્ષુ તરીકેનું જીવન ગાળી શકતા હતા. આ લોકોએ સાદું જીવન જીવીને મોટા ભાગનો સમય છે તે ધ્યાનમાં લગાવવાનો અને સત્યના જે માર્ગ પર ચાલવાનું. અને તેઓ ભોજન માટે ગામ શહેરોમાં જઈને ભિક્ષા માગતા અને ઉપદેશો પણ આપતા લોકોને. અગાઉના આ ચેપ્ટરમાં જે આપણે સંઘ જોયા હતા તો ગણ અને જે આ સંઘ છે જેની વાત કરીએ છીએ તેમાં શું સમાનતા છે અને શું તફાવત છે? તો સમાનતા એ કે તેની અંદર જે લોકો ભેગા મળીને રહેતા હતા, એકબીજાને મદદ કરતા હતા અને જે કાંઈ એકબીજા વચ્ચે જો કાંઈ લડાઈ થઈ જાય તો એનો ભેગા ચર્ચા વિચારણા કરીને તેમનું નિરાકરણ કરતા હતા અને સાથ સહકાર આપતા હતા. અને અગાઉના સંઘમાં પણ આ જ વ્યવસ્થા હતી, પરંતુ તફાવત એ કે તે સંઘની અંદર ગણ જે સંઘ હતા તેની અંદર સ્ત્રીઓને સામેલ થવાની અનુમતિ ન હતી. અને આ જે સંઘ છે ધર્મ બૌદ્ધ ધર્મના રચાયેલા સંઘો તેની અંદર તમામ વર્ગના લોકોને સ્ત્રીઓને શુદ્રોને તમામને મંજૂરી હતી અને તેઓ જોડાઈ શકતા હતા. વિહારો જોઈએ, વિહારો એટલે કે ભિક્ષુઓ. આ જે ભિક્ષુકો લોકો હતા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના, એ વર્ષ દરમિયાન આમ તેમ ફરતા લોકોને ઉપદેશ આપતા. તો આ લોકોને જે નિવાસસ્થાન હોય રહેવાના તેને વિહાર કહેવાય. વિહાર એટલે આ ભિક્ષુઓનું રહેવાનું નિવાસસ્થાન. તેઓ વર્ષ દરમિયાન જે શિક્ષાઓ આપતા આમ તેમ ફરતા હતા અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે યાત્રા કરવું અઘરું થઈ જાય. તો આ ઋતુ દરમિયાન તેઓને કોઈ આશરો જોઈતો હતો, રહેવાની જગ્યા જોવે. તો આ જે જગ્યાઓ હતી તે વિહાર તરીકે ઓળખાય અને જે મુખ્યત્વે ગુફાઓમાં આશરો લેતા હતા. અને પાછળથી પછી જે આ ધર્મના સમર્થકો હતા, બૌદ્ધ ધર્મના સમર્થકો, જૈન ધર્મના સમર્થકો, અમુક રાજાઓએ, અમુક મોટા મોટા વેપારીઓએ, કોઈ મોટા વ્યક્તિઓએ જે આ ધર્મ પાળતા હોય તેઓને ભિક્ષુકોની મદદ કરવા માટે આવા નિવાસસ્થાનો બનાવી આપ્યા હતા. તો આ જે નિવાસસ્થાનો હતા, શરણ સ્થળો, તે વિહાર તરીકે ઓળખાયા. અને શરૂઆતમાં આ બધા વિહારો લાકડાના બનતા હતા, કેમકે ત્યારે લાકડાનું મહત્ત્વ વધારે હતું. લાકડાના વિહારો બનતા હતા અને પાછળથી વિહારો છે જે પાકા ઈંટોના બનાવવા લાગ્યા ઇમારત તરીકે. અને આ જે બધા વિહારો બનતા હતા તે કોઈ રાજા દ્વારા કે કોઈ મોટા વેપારી દ્વારા કે કોઈ બીજા અન્ય લોકો જે ધનિક લોકો હોય તેના દ્વારા જે દાન કરેલી ભૂમિ હોય તેના પર વિહારનું નિર્માણ થતું હતું. પશ્ચિમ ભારતની અંદર સહ્યાદ્રીની પર્વતમાળા જોઈએ આપણે, આપણે પશ્ચિમ ઘાટને જોઈએ તો એ પહાડી વિસ્તાર છે. અને જે ત્યાં જે વિહારો બનાવવામાં આવ્યા છે તે મુખ્યત્વે પહાડોને કોતરીને, એટલે કે જે પહાડ અહીંયા તમે જુઓ છો પહાડને કોતરીને ગુફા જેવું અને રૂમ જેવું બનાવવામાં આવે, તો આ રીતના આ વિસ્તારોની અંદર આવા વિહારો રચાયા હતા. આ કારલેન જે મહારાષ્ટ્રમાં આવેલી છે, કારલેનની ગુફાઓ તેનું ચિત્ર છે. આશ્રમ વ્યવસ્થા, જ્યારે બૌદ્ધ ધર્મનો અને જૈન ધર્મનો વિકાસ થતો હતો ત્યારે વૈદિક ધર્મમાં પણ પરિવર્તન આવ્યું અને તેમને જે જીવનના જે જીવન છે તેને ચાર ચરણોમાં વહેંચી દીધું. અને મુખ્યત્વે આ જે આશ્રમ વ્યવસ્થા છે તેમનો વિકાસ બ્રાહ્મણોએ કર્યો હતો. તો એક સરેરાશ આયુષ્ય લોકોનું 100 વર્ષનું માનીને દરેક ચરણ ને 25 વર્ષનું વહેંચવામાં આવે, આવી રીતના ચાર ચરણો જેથી એક વ્યવસ્થિત જીવન કાઢી શકો તે માટે એક ચાર ચરણોની રચના કરવામાં આવી. તેમાં પ્રથમ છે બ્રહ્મચર્ય. તો 25 વર્ષ પહેલાં, પ્રથમ 25 વર્ષ હોય ત્યારે જે ગણ હતા જેવા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તો આ લોકોને પ્રથમ 25 વર્ષની અંદર વેદોનો અભ્યાસ કરવાનો રહેતો અને સાદું જીવન વિતાવવાનું રહેતું. હજી પણ શૂદ્રોને વેદનો અભ્યાસ કરવાની છૂટ ન હતી, એટલે જ તેઓએ પછી પોતાનું જે સામાજિક સ્થિતિ છે તે સારી કરવા માટે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો આશરો લીધો હતો. તો આ પણ એક કારણ છે કે લોકો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા અને વૈદિક ધર્મની પડતી થઈ.
તો પ્રથમ બ્રહ્મચર્ય, બીજું છે ગૃહસ્થ, પછીના 25 વર્ષો છે, એટલે કે 25 વર્ષથી લઈને 50 વર્ષ સુધી. તો ત્યારે વ્યક્તિએ વિવાહ કરીને, ગૃહસ્થ વિવાહ કરીને ઘરની જવાબદારીઓ સંભાળીને જીવન ગાળવાનું રહેતું હતું. અને પછીના 25 વર્ષો એટલે કે 50 વર્ષથી લઈને 75 વર્ષમાં વનપ્રસ્થ એટલે કે જંગલમાં જઈને સાધના કરવાની રહેતી, ઘરનો ત્યાગ કરીને જંગલમાં જઈને સાધના કરવાની. અને ત્યાર પછીના અંતિમ 25 વર્ષ એટલે કે 75 વર્ષથી લઈને 100 વર્ષ સુધી લોકો જે વ્યક્તિને બધું ત્યાગી દેવાનું અને સંન્યાસી તરીકેનું જીવન જીવવાનું. આમ એક વ્યક્તિનું સરેરાશ આયુષ્ય 100 વર્ષનું બનીને આ ચરણોનો મુજબ તેમને ચાલવાનું રહેતું, જે બ્રાહ્મણો દ્વારા વિકાસ થયેલો હતો. હિન્દુ ધર્મની અંદર એટલે કે વૈદિક ધર્મ, અગાઉનો જે વૈદિક ધર્મ હતો તેની અંદર આપણે જોયું હતું કે પડતી શા માટે થઈ, તો આ બધી જે અંધશ્રદ્ધાઓનો વિકાસ થયો હતો અને લોકો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ તરફ વળવા લાગ્યા હતા, તો વૈદિક ધર્મની અંદર અમુક સુધારાઓ થયા જે લોકોને પસંદ આવે અને લોકોની જે જરૂરિયાતો છે એક સામાન્ય જીવનની જે ધર્મ એને પૂરી કરી શકે. તો આવી જરૂરિયાત પૂરી કરવા માટે શંકરાચાર્ય જેવા ઘણા જે મહત્ત્વના પ્રચારકો હતા તેમણે મુખ્ય જે સુધારાઓ કર્યા વૈદિક ધર્મની અંદર અને વૈદિક ધર્મને પુનઃ જાગૃત કર્યું. તો આના વિશેની વાત આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. આ બધો વિકાસ થઈ રહ્યો હતો ભારતીય મહાદ્વીપની અંદર. ત્યારે અન્યત્ર વિશ્વમાં ધર્મ વિશેની શું છે ચર્ચા કરીએ તો ઈરાનની અંદર, હાલ જે ઈરાન છે તેમાં જરથુસ્ત્ર નામના એક વ્યક્તિ હતા. તેમને જે ધાર્મિક પ્રચારક હતા તેમનો જે ગ્રંથ છે તેનું નામ જૈન અવેસ્તા હતું. અને આ જે ત્યાંના જે ધર્મવાળા લોકો હતા તે મુખ્યત્વે પારસીઓ, આજના જે પારસીઓ છે આપણે ગુજરાતની અંદર વસે છે, ભારતના અન્ય હિસ્સાઓમાં વસે છે, તેઓ એના પૂર્વજો. એટલે આ જરથુસ્ત નામના વ્યક્તિએ તેમનો ધર્મનું પ્રચાર કર્યો હતો. અને આ લોકો પછી ઈરાન છોડીને ઘણા લોકો ગુજરાત અને મહારાષ્ટ્રના જે તટીય નગરો છે ત્યાં આવીને વસ્યા અને આજે આપણે આ લોકોને પારસી તરીકે જાણીએ છીએ. તો પારસી ધર્મનો જે ઉદ્ભવ છે તે ઈરાનની અંદર જરથુસ્ત નામના વ્યક્તિએ કર્યો હતો. અને પારસી ધર્મનો જે મુખ્ય ગ્રંથ છે જૈન અવેસ્તા, આ યાદ રાખવું. હવે જોઈ લે કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો સૌથી પહેલાં બુદ્ધ વિશે પ્રશ્ન પૂછાય કે બુદ્ધનું કુળ કયો હતો, સંઘ કયું હતું, અને બુદ્ધના જે જીવન વિશેના સ્થળો વિશે માહિતી પૂછાય. આપણે સૌથી પ્રથમ જોયું કે બોધ ગયા પછી સારનાથ ગયા, આવી રીતે અલગ અલગ સ્થળોને ક્રમમાં ગોઠવવાનું કે સૌ પ્રથમ ક્યાં ગયા હતા અને તેમના જીવનના સાથે જોડાયેલા સ્થળો વિશેની માહિતી પૂછાઈ શકે. આ બધા એમસીક્યુ પ્રશ્ન. અને મેન્સમાં એવો ક્વેશ્ચન પૂછાય કે વૈદિક ધર્મની પડતી શા માટે થઈ અને બૌદ્ધ ધર્મનો વિકાસ, જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો, લોકો શા માટે આ બાજુ આકર્ષાયા. તો આમાં આપણે વાત કરી હતી કે જે શુદ્ધતા ગુમાવી હતી, ધર્મ માટે જે ક્રિયાકાંડો હતા તે અંધશ્રદ્ધામાં બહુ પ્રવર્તી ગયા હતા, ક્ષત્રિયોએ પોતાનું આધિપત્ય બ્રાહ્મણના આધિપત્ય સામે વિરોધ કર્યો, વૈશ્યોએ પોતાની સારી સ્થિતિ થઈ તો ઇકોનોમિક રીતે તેઓ જાગૃત, પોતાની સ્થિતિ સારી થઈ, પૈસાવાળા થયા, તે પોતાને પણ બ્રાહ્મણો કરતાં વધારે મહત્ત્વના માનવા માંડ્યા. આ કારણે તે જે બધા વૈદિક ધર્મનો વિરોધ થયો અને બુદ્ધ જૈન ધર્મ જેવા સરળ ધર્મો તરફ લોકોનું પ્રયાણ થયું. તો આ રીતનો એક આન્સર બની શકે. છઠ દર્શન વિશે પ્રશ્ન પૂછાય, ચાર પાંચ જોડકાઓ પૂછાઈ શકે કે કયા દર્શનની પદ્ધતિ કોણે વિકસાવી હતી. આ રીતે મહાવીરના વિશે પણ એમસીક્યુ પ્રશ્ન પૂછાય કે તે ક્રમ એટલે કે 24મા તીર્થંકર હતા, સામાન્ય પ્રશ્ન છે બહુ. અને કુળ એના વર્ણ વિશે, વજી જે વજી સંઘ હતો એના વિશે, અને વર્ણ જે ક્ષત્રિય હતા, તો આવા પ્રશ્ન પણ પૂછાય. સંઘ વિશે પ્રશ્ન પૂછાય, સંઘની અંદર જે નિયમો પાળવાના હતા એના વિશેનું વર્ણન શેમાં જોવા મળે છે. તો સુતપીટક, વિનયપીટક, અભિધમપીટક, મુખ્યત્વે વિનયપીટકની અંદર નિયમો જોવા મળે છે. તો આ પ્રશ્ન પૂછાય. ગ્રંથો વિશે માહિતી પૂછાઈ શકે, મેં કીધું એમ. વિહાર કોને કહેવાય, સામાન્ય પ્રશ્ન ઘણી પૂછાયેલો છે કે વિહાર કોને કહેવાય, તો જે ભિક્ષુકો માટે જે રહેવાનું સ્થળ હતું તેને વિહાર કહેવાય. અને એક શબ્દ છે ચૈત્ય, તે આગળ આવશે. તો ચૈત્ય મુખ્યત્વે જ્યાં પૂજા થતી હોય ભગવાનની તેને ચૈત્ય કહેવાય, અને વિહાર તો જ્યાં રહેવાનું જે વ્યવસ્થા હોય તેને વિહાર કહેવાય. તો ઘણીવાર આ બંનેના અર્થ છે જે આડાઅવળા કરીને પણ સાચા ખોટા તરીકે પૂછી શકે. તો વિહાર એટલે રહેવાનું સ્થળ, યાદ રાખવાનું. અને આશ્રમ વ્યવસ્થા વિશે ક્રમમાં પૂછી શકે, સૌથી પહેલાં કયો આશ્રમ આવે અને એનું શું જે એની અંદર જે પ્રક્રિયા કરવાની હોય, શું કેવા નિયમો પાડવાના હોય તેના વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે.
વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાજનો આભાર. હું માનું છું કે તમને મારા વિડીયોમાંથી ઘણી બધી જાણકારી મળતી હશે, અને આ જ રીતે હું તમામ ચેપ્ટરોના વિડીયો અપલોડ કરીશ. તો ચેનલ ગુજરાતી આઈએસને સબસ્ક્રાઇબ કરી લો અને તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ માટે બેલ આઇકન પર ક્લિક કરી લો. તમે મારા વિડીયોની લિંક ટેલિગ્રામ પરથી પણ મેળવી શકો છો, t.me/gujaratiis.